જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બાળ મિત્રો? બધા મજામાં છો ને? સ્કૂલ યાદ આવે છે બધાને કે નથી આવતી? આવે છે ને? ચાલો તાર ધોરણ 3 વિષય આસપાસ ની અંદર આગલા દિવસે એટલે કે ગઈકાલે પાઠ નંબર 20 કેટલા રે કેટલા, આની અંદર કેટલા રે કેટલા રમતની વાત થઈ હતી. ત્યાર પછી બે કુટુંબ વિશે આપણે ભણ્યા હતા, જેની અંદર દેવેન્દ્ર, મંજુલાબેન, દિવ્યા, માનવ વિશે વાત કરી હતી. પછી બીજું કુટુંબ હતું સીતાનું. ત્યાર પછી તારાના કુટુંબ વિશે વાત કરી હતી આપણે, દાદા દાદી કુટુંબમાં કોણ કોણ હોય, બરાબર છે? હવે આગળ રેહાના અને હબીબ આ કુટુંબ વિશે આજે આપણે વાત કરીએ. રેહાના અને હબીબ શહેરમાં રહે છે, બંને નોકરી કરે છે. હબીબ સરકારી ઓફિસમાં ક્લાર્ક છે અને રેહાન શાળામાં ભણાવે છે. હબીબના પિતાજી નિવૃત્ત છે. નિવૃત્ત એટલે કે નોકરીમાંથી આપણે નિવૃત્ત થઈએ તેને નિવૃત્ત કહેવાય. હબીબના પિતાજી નિવૃત્ત પછી તેમની સાથે રહે છે. સાંજે ત્રણેય સાથે બેસીને ટેલિવિઝન જુએ છે. જો બાળકો, આ ચિત્રમાં આ રેહાના છે, આ તેમના પિતાજી છે અને આ હબીબ છે. એ ત્રણેય સાથે ભેગા મળીને ટીવી જુએ છે. તેમને ચર્ચા જોવી ગમે છે, એટલે કે ટીવીમાં સમાચાર આવતા હોય કે કોઈ સમાચાર વિષય પર ચર્ચા થતી હોય એ તેમને જોવાનું ગમે છે. જેવી રીતના તમને કાર્ટૂન ગમે છે એવી રીતે આ પરિવારને પણ, આ કુટુંબને પણ ટેલિવિઝનમાં જે ચર્ચા થતી હોય તેના વિશે એમને ગમે છે. રજાઓમાં પાડોશમાંથી બાળકો તેમના ઘરે આવે છે અને તેમને ખૂબ જ મજા કરે છે. તેઓ રમતો રમે છે, બહાર જાય છે અને ક્યારેક નાટક કે ચલચિત્રો પણ જુએ છે. ચલચિત્રો એટલે કે પિક્ચર જુએ છે. હવે આગળ વિચારોને કહો કે ભાઈ આ કુટુંબ વિશે તમે વિચાર્યું છે, વિચારોને કહો. આ કુટુંબમાં બીજા કોણ કોણ છે? તો કે ભાઈ આ કુટુંબમાં બીજું કોણ કોણ રહેતું હતું? તો કે આ કુટુંબમાં રેહાન, હબીબ અને તેના પિતાજી રહે છે. ટેલિવિઝનમાં તમને શું ગમે છે? કેમ? તો ભાઈ તમને ટેલિવિઝનમાં શું ગમે છે તે જણાવો. તો નાના બાળકો હોય તેમને કાર્ટૂન, બાળકોની સિરિયલ જેમ કે છોટા ભીમ બધાને ગમે છે ને, હનુમાન, એવી બહાદુરી ભરી જે સિરિયલો હોય એ બાળકોને વધારે ગમે છે. અને જે મોટા હોય તેમને સમાચાર વધારે ગમે છે. કેવી રીતે કુટુંબના સભ્યો ભેગા થઈ મજા કરે છે? તમારા કુટુંબમાં તમે બધા ભેગા થઈને શું કરો છો? તો કે ભાઈ રજાઓ પડે ત્યારે બધા બાળકો ભેગા થઈ અમે ખૂબ રમતો રમીએ છીએ, ફરવા જઈએ છીએ, જેવી રીતે અહીંયા બતાવ્યું છે. રજાઓમાં પડોશમાંથી બાળકો તેમના ઘરે આવે છે, તે ખૂબ મજા કરે છે અને ફરવા પણ જાય છે, રમતો પણ રમે છે ને નાટક અને ચલચિત્ર પણ જુએ છે. તમે પણ તમારા ઘરે મમ્મી સાથે, પપ્પા સાથે કે તમે ભાઈ બહેન કાર્ટૂન જુઓ છો ભેગા મળીને, એવી રીતે હબીમ અને રેહામના ઘરે પણ બાળકો આવે છે અને મસ્તી મજાક કરે છે.
હવે આગળ બીજા કુટુંબની વાત કરીએ આપણે. જો એક બાજુમાં ચિત્ર છે, તમને એક બાળક તમને ભણતો દેખાય છે, જોયું? હવે આગળ આનું નામ છે કેતન. શું છે આનું નામ? કેતન. કેતન તેના પિતા, કાકા અને પિતરાભાઈ એ સાથે અમદાવાદની કોલોનીમાં રહે છે. પિતરાય ભાઈ એટલે કે તમે કાકા કાકાના ભાઈ હોય તેને પિતરાય ભાઈ કહેવાય. કેતન અને તેના ભાઈઓને અમદાવાદ ભણવા માટે આવવું પડ્યું હતું. આ કેતન છે અને એનો ભાઈ, એ બંને અમદાવાદ ભણતા હતા. તેના પિતા અને કાકા અહીં કામ કરે છે. બધા ભેગા મળીને ઘરકામ કરે છે. કેતનના કાકાએ બનાવેલી રસોઈ દરેકને ગમે છે. કેતનના પિતા બજારમાંથી ખરીદી કરી લાવે છે. એટલે જે કેતનના પિતા છે એ બજાર એટલે કે માર્કેટમાં જઈને જે વસ્તુ લાવવાની હોય તે લેતા આવે છે, એટલે કે ખરીદી કરે છે. તેઓ સાથે થોડાક પૈસા કેતનના દાદાને નિયમિત ગામડે મોકલાવે છે. કેતનના દાદા ગામડે રહે છે એટલે કેતનના પિતા તેમને કાયમ પૈસા મોકલાવે છે. કેતનની માતા, દાદા, દાદી, કાકી, નાના મોટા ભાઈ બહેનો તેઓ ગામડે રહે છે. કારણ કે કેતન અને તેનો ભાઈ અમદાવાદ ભણવા આવ્યા છે અને કેતનના પપ્પા અને કાકા પણ અમદાવાદ નોકરી કરે છે. કેતન ગામડે જાય છે, તેની માતા ગામડે રહે છે, કેતન અમદાવાદમાં રહે છે. કારણ કે કેતન અમદાવાદ ભણે છે એટલે અમદાવાદ રહે છે અને તેની મમ્મી ગામડે રહે છે. તેને માને ખૂબ જ યાદ કરે છે. તે એમને પત્ર પણ લખે છે. કારણ કે કેતન અમદાવાદ એકલો ભણતો હતો, તેની મમ્મી ગામડે રહેતી હતી એટલે એને પત્ર લખે છે. તમારે પણ કોઈ દેશમાં કે ગામડે રહેતું હોય તો પણ તમે પત્ર એમને લખી શકો છો. વિચારો ને કહો. કેતનના કુટુંબના સભ્યો એકબીજા સાથે કેવી રીતે સંપર્કમાં રહે છે, એટલે કે એકબીજા સાથે કેવી રીતે રહે છે? તો કે કેતન તેની માતાને પત્ર લખે છે. તે વર્ષમાં એકવાર ગામડે જાય છે. આ રીતે કેતન અને તેની માતા એકબીજા સાથે સંકલ્પ કરે છે, એટલે કે ભેગા થાય છે, એવી રીતના વાતચીત કરે છે. કેતનના કુટુંબના કયા સભ્યો શહેરમાં અને કયા સભ્યો ગામડે રહે છે? તો કે ભાઈ, કેતનના કુટુંબના સભ્યો શહેરમાં કોણ રહે છે? તો કે કેતન, તેના પિતા, કાકા અને તેનો ભાઈ અમદાવાદ રહે છે. અને ગામડે કેતનની માતા, દાદા, દાદી, કાકા, નાના ભાઈ બહેન એ ગામડે રહે છે. હવે આપણે બીજા કુટુંબ વિશે જાણીએ. કૃષ્ણ અને કાવેરી. કૃષ્ણ અને કાવેરી તેના પિતા સાથે રહે છે, તેની માતા બીજા શહેરમાં રહે છે. સવારે ત્રણેય સાથે જાય છે. કૃષ્ણ કાવેરીને શાળાએ છોડે છે, પછી કોલેજ જાય છે. તેના પિતા દિવસે દુકાન જાય છે. કૃષ્ણ એનો મોટો ભાઈ છે, એ કાવેરીને સ્કૂલે છોડવા જાય છે અને પછી ત્યાંથી એ કોલેજ જતો રહે છે. કાવેરીની માતા બીજા શહેરમાં નોકરી કરે છે એટલે અલગ રહે છે. કાવેરી બપોરે 6:30 આવી જાય છે. તે ઘર ખોલે છે અને કૃષ્ણની રાહ જુએ છે. કોલેજથી આવીને કૃષ્ણ અને કાવેરી સાથે જમે છે.
જો આ કાવેરી છે એ સ્કૂલેથી આવીને વાંચે છે એટલે તેની કૃષ્ણની રાહ જુએ છે. કાવેરી તેનું શાળાનું ગૃહકાર્ય પતાવી દે છે, એટલે કે કાવેરી સ્કૂલેથી આવે છે ત્યારે તેનું લેસન કે હોમવર્ક પતાવીને રમવા જાય છે. પાછી આવે તે ભાઈ સાથે કેરમ રમે છે અથવા તો ટેલિવિઝન જોવે છે. ટેલિવિઝન જોવે એટલે કે ટીવી જોવે છે. જ્યારે તેના પિતા ઘરે આવે છે ત્યારે તેઓ સાથે જમવાનું બનાવે છે અને સાથે જમે છે. કાવેરી, કૃષ્ણા અને તેના પિતા બધા ભેગા જમવાનું બનાવે છે અને સાથે બેસીને જમે છે. રજાઓમાં કાવેરી તેની માતા સાથે રહેવા જાય છે, કારણ કે કાવેરીની માતા બીજા શહેરમાં રહે છે. એટલે જ્યારે સ્કૂલમાં રજા પડે છે ત્યારે કાવેરી તેની માતા સાથે રહેવા જાય છે. કૃષ્ણા પણ ત્યાં થોડા દિવસ રોકાય છે. તેને પોતાના ઘરમાં રહેવું ગમે છે. તેની બધી વસ્તુઓ અને તેના પિતા એ પણ અહીં રહે છે. હવે આગળ વિચારોને કહો. કૃષ્ણા તેની બહેનનું નામ કેવી રીતે ધ્યાન રાખે છે? કૃષ્ણા જે તેનો ભાઈ છે એ તેની બહેનનું કેવી રીતે ધ્યાન રાખે છે? તો કે ભાઈ કોલેજ પહેલાં કૃષ્ણા કાવેરીને સ્કૂલે છોડવા જાય છે અને જ્યારે તે કોલેજથી પાછો આવે છે ત્યારે તેની સાથે કેરમ રમે છે અથવા ટેલિવિઝન જોવે એટલે કે ટીવી જોવે છે. કૃષ્ણાના કુટુંબમાં કઈ પ્રવૃત્તિમાં બધા જોડાય છે? તો કે ભાઈ કૃષ્ણાના કુટુંબમાં તેના પિતાજી, કૃષ્ણા અને કાવેરી બધા સાથે તૈયાર થાય છે. ત્રણેય સાથે જમવા જાય છે, જમવાનું બનાવે છે અને સાથે બેસીને બધા જમે છે. આવી રીતે કૃષ્ણા અને કાવેરી એકબીજાને બધાનું ધ્યાન રાખે છે. તમે કેટલા કુટુંબ વિશે વાંચ્યું? તમે પ્રશ્નોની ચર્ચા કરી? કુટુંબમાં શું છે? કુટુંબના પ્રકાર કયા કયા છે? આ વિગતો અને ચર્ચા તમારા કુટુંબ સાથે બેસીને તમારે નક્કી કરવાનું છે અને વિચારવાનું છે. હવે પેજ નંબર 142ની અંદર પેન્સિલ લઈ લો બધા. લીધી પેન્સિલ. હવે હું જ્યાં ખરું કરું ત્યાં તમારે ખરું કરવાનું છે. તમારા કુટુંબમાં થતું હોય એવા કાર્ય સમય ખરું કરવાનું છે. અહીંયા તમને પ્રશ્ન આપ્યા છે. આ પ્રશ્નમાંથી તમારા કુટુંબમાં જે થતું હોય તેને સમય તમારે ખરું કરવાનું છે. ચલો વાંચે. પહેલું, ઘરના બધા સભ્યો કામ કરે છે? તમારા ઘરના બધા સભ્યો કામ કરે છે? કરો છો બધા કામ? તો કે ભાઈ હા. તો અહીંયા ખાનાની અંદર તમારે ખરું કરવાનું છે. કુટુંબના સભ્યો એકબીજાને ખૂબ જ ચાહે છે? તો કે ભાઈ હા, અમે બધા સાથે મળીને રહીએ છીએ. તો કે ખરું કરવાનું. આગળ, કુટુંબના વડીલો જ કામ કરી નાણાં મેળવે છે? શું કુટુંબના વડીલો કામ કરીને નાણાં મેળવે છે? નાણાં એટલે કે પૈસા કમાય છે. તો કે ભાઈ હા. આગળ, કુટુંબના સભ્યો મોટાભાગે એક જ ઘરમાં રહે છે? તો કે ભાઈ ના. કોઈને કામ હોય, કોઈને નોકરી બીજા શહેરમાં રહેતી હોય તો એ લોકો અલગ રહે છે.
અને દાદા દાદી ગામડે પણ રહી શકે છે. કુટુંબના સભ્યો મોટા ભાગે એકબીજાને મળવા આવતા હોય છે. તો કે ભાઈ હા, મારા કાકા બીજા શહેરમાં રહે છે, તેમને મળવા આવે છે, એટલે ખરું કરવાનું. કુટુંબના સભ્યો તેમની વચ્ચે લડાઈ થાય તો પણ સાથે રહે છે. તો કે હા, લડાઈ થાય તો પણ અમારા કુટુંબના લોકો સાથે રહે છે. કુટુંબમાં ખાસ કરીને બાળકો અને વૃદ્ધોનું ધ્યાન રાખવામાં આવે છે. તો કે હા, નાના બાળકો હોય તેનું પણ ધ્યાન રાખવામાં આવે છે, અને વૃદ્ધ હોય એટલે તેમને જે તકલીફ પડતી હોય તેનું પણ તે લોકો ધ્યાન રાખે છે. તમારા કુટુંબ વિશે બીજી વિગત વિચારો અને નીચે આપેલ જગ્યામાં લખવાનું છે. બરાબર છે, તમારા કુટુંબ વિશે તમારે ચર્ચા કરવાની અને તમારે અહીં આગળ લખવાનું છે. જ્યારે હોમવર્કના ફોટા મોકલીશ ત્યારે તમને આ લખાવીશ. ઓકે, હવે આગળ. સીતાનું કુટુંબ વૃક્ષ. કુટુંબ વૃક્ષ એટલે કે નાના નાની દાદા દાદી બધા જે હોય એને કુટુંબ વૃક્ષ કહેવાય છે. શું તમે કુટુંબને વૃક્ષમાં સ્વરૂપમાં વિચારી શકો છો? સીતાનું કુટુંબ વૃક્ષ અહીં દોરેલું છે. તમારું કુટુંબ વૃક્ષ તૈયાર કરો. તેના માટે તમે મોટાની મદદ લો. સીતાનું કુટુંબ વૃક્ષ જુઓ, તમારા કુટુંબનું વૃક્ષ પણ બનાવો. જો તમને એક ચિત્ર આપ્યું છે અહીં આગળ, આ સીતાનું કુટુંબ વૃક્ષ છે. બરાબર છે, એમાં દાદા દાદી છે. બરાબર, દાદા દાદી પછી શું આવે, નાના કાકા છે, ફોઈ છે, મોટા કાકા છે, મોટી કાકી છે, પિતા છે અને માતા છે. જે દાદા દાદી હોય તેમનો છોકરો હોય, એટલે કે તમારા જે પપ્પા હોય, પછી પપ્પાના ભાઈ, એમની પત્ની, ફો, બેન બધા હોય, એના તમારે અહીંના દર્શાવવાનું છે. બરાબર છે, હવે પિતા અને માતા એટલે સીતાના માતા પિતાનું નામ લખેલું છે, એની નીચે સીતા અને ગીતાનું નામ લખેલું છે. મોટા કાકાના છોકરાના નામ આપ્યા નથી. બરાબર છે, એટલે અહીંયા તમે કોઈ પણ નામ તમે લખી શકો છો. આવી રીતે જો અહીં નીચે તમને આપ્યો છે ખાલી જગ્યા, આની અંદર તમારે ઉપર આપેલું જે કુટુંબ વૃક્ષ છે એવી રીતે તમારે અહીં આગળ દોરવાનું છે. બરાબર છે, આ સાથે આપણું ચેપ્ટર પૂરું થાય છે. બાળમિત્રો, તમારે ફરીથી આખો પાઠ વાંચવાનો છે, ચર્ચા કરવાની છે. કુટુંબમાં શું હોય, કેવું હોય, કુટુંબમાં કેટલા સભ્યો છે, આ બધા વિશે તમારે વિચારવાનું છે ને ચર્ચા કરવાનું છે. બરાબર છે, આ પ્રશ્ન જ્યારે તમને હોમવર્કના ફોટા મોકલીશ ત્યારે એની અંદર લખેલું હશે કે તમારે એની અંદર લખી લેવાનું છે. બરાબર છે, અને આ વૃક્ષ, કુટુંબ વૃક્ષ તમારે અહીંયા ફરજિયાત દોરવાનું છે. અહીં આપણું ચેપ્ટર પૂરું થાય છે. બધાને જય શ્રી કૃષ્ણ.